સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીના દીકરા પર થયેલા હુમલાની ઘટનામાં દિવ્ય સોલંકીએ જે માહિતી આપી છે તે અનુસાર ઘોઘા તાલુકાના પીથલપુર ગામે ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ કરીને દિવ્ય સોલંકી આવી રહ્યા હતા. એ સમયે અમુક લોકોએ છુપાઈને તેમની પર હુમલો કર્યો. પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીએ આ નિવેદન આપ્યું છે. બનાવ અંગે ઘોઘા પોલીસે લગભગ 3 લોકો સામે ફરિયાદ નોંધી છે અને પોલીસે તમામ લોકોની ધરપકડ કરી લીધી છે. દિવ્ય સોલંકીના કહ્યા અનુસાર ભૂતકાળમાં પરસોત્તમ સોલંકી પર પણ આજ ગામમાં હુમલાની ઘટના બની ચૂકી છે. રામાપીર દાદાનો પાઠ ઉત્સવ હતો અને એ ઉત્સવમાં હાજરી દેવા જતો હતો. હાજરી દઈ અને હું જ્યારે રિટર્ન થયો તો અજાણ્યા શખ્સો વંડી પાછળ અંધારામાં છુપાઈને ઓચિંતાનો મારી ગાડી ઉપર હુમલો કર્યો. પોલીસે તાત્કાલિક ધોરણે રાતના અમે જેમ પીસીઆરમાં 100 નંબર ઉપર લખાયું એટલે તાત્કાલિક ધોરણે ત્યાં અમુક જવાનો ત્યાં હાજર હતા. ઓ લોકોએ દોડી આવેલા અને તાત્કાલિક ધોરણે ઓ લોકોએ તપાસ કરીને બીજા દિવસે સવારે બધાને અરેસ્ટ કરી લીધેલા.